Suprabhata Mitra itu Buron Ah Vishesh Sanskrutno જેનો આપણે ગુજરાત રાજ્યનું પાટનગર વધનગર વિશે અભ્યાસ કરીશું જેની અંદર આપણા સર્વ ગુજરાતનું વડમથક એટલે કે પાટનગર કહી શકાય એટલે કે વધનગર જેની અંદર ગાંધીનગરની અંદર જે જે કાર્યો થાય છે તેના વિશે અભ્યાસ આપણે સંસ્કૃત ભાષામાં કરીશું પાટનગર થી છ રમણીય નગરી જેનું આપણે રણિયા નગરી જેની પર ગુજરાતનો સર્વ કાર્યનો ઉલ્લેખ આપણે ચોપડીનો દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે જેથી કરીને સંસ્કૃતમાં આખા પાઠનું વાંચન કરીશું તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુક એટલે કે પાછળ પુસ્તક સાથે રાખી તેનો સાથે અભ્યાસ કરશે ગાંધીનગરનું ગુજરાત રાજ્ય રાજધાની છે ઇદમ સુંદરમ સુરૈચિત્ય જનગરમ અસ્તિ અત્ર બહુનિ દર્શનીયાની સ્થાનાની સંતિ યથા સતીવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવ ઇન્દ્રા પક્ષીદાનમ ઇદમ સચિવાલય ભવન અસ્તિ અસ્મિન ભવને વિધાનસભાયાહ અધિવેશનાની ભવંતિ अस्मिने भवने स्थित्वा राज्यस्य मन्त्रिण सचिवा च अन्य च अधिकारिण राज्यकार्यं सञ्चालयन्ति सचिवालयः एव गुजरातस्य शासनस्य मुख्य कार्यालयः अस्ति अस्माकं राष्ट्रपितुः श्रीमहात्मा गान्धिमहोदयस्य स्मृतिरूपेण एतस्य मन्दिरस्य निर्माणम् अभवत् यत् महात्ममन्दिरनाम्ना प्रसिद्धमस्ति महात्मा गांधी महोदयस्य भारतस्य स्वतंत्रताय कृते घोषं प्रयत्नम् अकरोत् एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनं प्रस्तुतानि सन्ति एतत् अक्षरधाम नामकं विशालं मन्दिरमस्ति मन्दिरे प्रदर्शनविभागः अतीव मनोहर अस्ति प्रदर्शनविभागे जनाः एकं चलचित्रम् अपि पश्यन्ति आदाजोलिकयो संगम अत्र अस्तुष्यते अत्र चित्ताकर्षकं विशालं उद्यानमपि अस्ति प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति गांधीनगरस्य समीपे एव विशालं इन्दुलापक्षी उद्यानम् अस्ति एतस्मिन् स्थाने खगाः प्राणिनः च निजपर्यावरणे एव निवसन्ति डायनोसर नाम प्राचीन महाकाय प्राणीन विशेष विभाग अत्र अस्ति एषः विभागः पालनं कृते अतीव आकर्षक मनोरंजक च अस्ति अत्र एकं सर्पगृहम् अपि अस्ति विविधकुलानां सर्पान् अत्र द्रष्टुं शक्नुमः गांधीमन्दिरतः नातिदूरे एव विद्याभवन नाम विशालं भवनम् अस्ति तत एव भवने GCERT रूपेण ख्यातम् अस्ति विद्याभवने GCERT नामा परिषद कार्यालय अस्ति यम परिषद अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनार्थ सततं प्रवृत्ता अस्ति गांधीनगरे विशाला स्वस्य मार्गा च वर्तन्ति एतस्मिन् वने एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति नगरे बहवः पादपाः सन्ति तेन कारणेन इदं नगरं विश्वस्य हरितनगरं रूपेण अपि प्रसिद्धम् तो विद्यार्थी मित्रों थोड़ा आपणे पहला प्रकार संदर्भ लीधी गुजरात राज्य एटले गुजरात राज्यनी राजधानी
અથવા રાજધાની અસ્તિત્વ છે ઇદમ એટલે આ સુંદર એટલે સુંદર સુયોજિત સાહિત્યાય ચ એટલે અને નગર એટલે નગર અસ્તિત્વ છે અત્ર અત્ર એટલે અહીં દસ ને બમણી કે વધારે દસ ને એટલે દસ કરવાનું સ્થાન અહીં સ્થાની એટલે સ્થળો સંતિ એટલે છે યથા આ સચિવાલયમાં સચિવાલય મહાત્મા મંદિરમાં અક્ષરધામ મંદિર ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇદમ એટલે આ સચિવાલય ભવન સચિવાલય ભવન અસ્તિ એટલે છે અસ્મિ આ ભવને ભવનમાં વિધાન સભાયા વિધાનસભાના અધિવેશનની અધિવેશનો ભવંતી થાય છે અસ્મિન આજ ભવને સ્થિતવા બેસીને રાજસ્ય રાજ્યના મંત્રીના મંત્રીઓ સચિવ સચિવો અન્ય લેન્ય ચ અધિકારી અધિકારીઓ રાજકાર્ય રાજ્યકાર્યનું સંચાલન થી સંચાલન કરે છે સચિવાલય સચિવાલય એવ એ એટલે કે જ ગુજર પ્રદેશ ગુજરાત પ્રદેશ એટલે ગુજરાત રાજ્યનું શાસનેશ્ય એટલે શાસન મુખ્ય મુખ્ય કાર્યાલય કાર્યાલય શાસ્ત્રી છે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આ પ્રણ પાસંગ સમજીએ ગ
ગાંધીનગરમ ગુજરાત રાજ્યની રાજધાની છે ગુજરાત રાજ્ય ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે એટલે પાટનગર છે ઇદમ સુંદરમ સુવૈવિધ્યનગરમ અસ્તિ આ સુંદર અને સારીતે આયોજિત નગર છે અત્ર બહુવિ દર્શનાની સ્થાનાને છે અહીં વધારે એટલે ખૂબ જ દર્શન કરવાના સ્થળો છે કયા કયા યથા સચિવાલય આ સચિવાલય છે મહાત્મા મંદિર મહાત્મા મંદિર છે અક્ષરધામ મંદિર અક્ષરધામ મંદિર છે એવો ઇન્દુડા પક્ષી ઉદ્યાન અને ઇન્દુડા પક્ષી ઉદ્યાન છે તો પ્રથમ આપણે સચિવાલય વિશે તો અભ્યાસ કરીએ ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ આ સચિવાલય ભવન છે અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશનાને ભવંતિ આ જ ભવનમાં વિધાનસભાના અધિવેશનો એટલે કાર્યો થાય છે અસ્મિને ભવને સ્થિતવા રાજ્ય મંત્રીના સચિવા અને જ અધિકારીના રાજકાર્ય સંચાલયતિ આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્યનું રાજ્યના કાર્યનું સંચાલન કરે છે સચિવાલયમાં ગુજરાત પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ ગુજરાત સચિવાલય ગુજરાત પ્રદેશનું એટલે કે ગુજરાત રાજ્યનું શાસનનું મુખ્ય કાર્યાલય છે જેની વિદ્યાર્થી મિત્રો આપણા રાજ્યનું કોઈ પણ કાર્ય હોય તે ગાંધીનગરમાં થતું જોવા મળે છે જેની અંદર સચિવાલયની વિશે વાત કરીએ તો જેની અંદર સચિવાલય કાર્યાલય છે જેની અંદર રાજ્યના મંત્રીઓ હોય સચિવો હોય કે અન્ય મંત્રી કે અધિકારી દ્વારા આ કાર્ય એટલે ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય તરીકે જેની અંદર વિવિધ યોજનાઓ કામ વિશેની ચર્ચા અને મંત્રણા ત્યાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું નેક્સ્ટ આપણા પ્રેડિંગમાં આગળ જોઈશું ધન્યવાદ પુનઃ મિલામાં ફરી મળીશું